ચલાલા ખાતે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ કન્યાઓના પ્રેરણાદાયક બની 13 સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું. અમરેલી જિલ્લાના ચલાલા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા જરૂરિયાતમંદ કન્યાઓની સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. સર્વજ્ઞાતિ સમૂહલગ્ન અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં જુદી જુદી જ્ઞાતિના નવયુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સુરમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યા હતા. સંસ્થાના વડા રતિદાદાએ સંસ્થાની માનવ સેવાકીય પ્રવૃત્તિઓથી ઝાંખી કરાવી હતી. આ તકે વિદેશી NRI મહેમાનો હાજર રહ્યા હતા. આ સમૂહલગ્નમાં દરેક કન્યાઓને 130 વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવેલ હતી. સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ મહેતા, પરેશ મહેતા, પરેશભાઈ કંસારા સહિતના મહાનુભાવોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો. અશોક મળે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આ 16મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અહીંયા યોજવામાં આવ્યા છે. આ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના એક સાથે એક સ્ટેજ ઉપરથી લગ્નવિધિ કરવામાં આવે છે. આ બાજુ હિન્દુ શાસ્ત્રોક વિધિથી હિન્દુઓ વરકન્યાના લગ્નવિધિ થાય છે, તો આ બાજુ મુસ્લિમ મૌલવીઓને બોલાવી અને નિકાહ પટાવવાની વિધિ એક સ્ટેજ ઉપરથી થાય છે. એ ભારત દેશ માટે એક બોધ લેવા જેવી બાબત છે. અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન દર વર્ષે ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓના આ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવે છે, જેમાં દર વર્ષે દેશ વિદેશથી NRI મહેમાનો ઉપસ્થિત રહે છે, સંતો મહંતો ઉપસ્થિત રહે છે, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહે છે. અને આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન દર વર્ષે ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવે છે. ગાયત્રી પરિવાર દ્વારા આ ભૂમિ ઉપર એક નવું વટ વૃક્ષ સમાન નવું આખું યુનિટ ઊભું કરવાનું છે, જેમાં કોલેજ દીકરીઓ માટે આવતી સાલથી શરૂ કરવાની ઈચ્છા છે. તેમજ પ્રોફેસરો માટે રહેવા માટે ક્વાર્ટર, દીકરીઓને રહેવા માટેની હોસ્ટેલ, તેમજ કૃષ્ણ કૌશલ્ય